23 જૂનની વિપક્ષી એકતાની બેઠક પહેલા જ નેશનલ કોન્ફરન્સે અરવિંદ કેજરીવાલનો વટહુકમ મામલે સાથ નહીં આપવાના સંકેત આપી દીધા છે. ઉમર અબ્દુલ્લાએ સવાલ કર્યા છે કે કલમ 370 હટાવાય ત્યારે કેજરીવાલ ક્યાં હતા. કેન્દ્ર સરકારના વટહુકમને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિપક્ષી દળોનું સમર્થન મેળવવાના અભિયાન પર છે. ત્યારે જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ વટહુકમ પર કેજરીવાલનું સમર્થન કરવાને લઈને કહ્યું છે કે આર્ટિકલ 370 હટાવવાના સમયે આ લોકો ક્યાં હતા. ઇન લોકો કો યાદ દિલાતા હું કે જબ ઇન્હે હમે જરૂરત પડતી હૈ યે હમારે દરવાજે જરૂર ખટખટાતે હૈ. અબ અરવિંદ કેજરીવાલ મુસીબત મેં હૈ તો આજ ઉનકો હમારી સપોર્ટ કી જરૂરત હૈ. લેકિન યે લોગ કહાં થે જબ 2019 મેં હમારે સાથ ઇતના બડા ધોખા હુઆ. કોન કોન થા જો હમારે સાથ ખડા હુઆ. ये आज जो शोर कर रहे हैं, जो कहते हैं कि आईन को बचाओ, जमहूरियत को बचाओ, डेमोक्रेसी को बचाओ, ये थे कहाँ. हमारा वहां पे डेमोक्रेटिक मर्डर हुआ और इन्होंने चूं तक नहीं किया. क्या इन्होंने तो साथ दिया. नेशनल कॉन्फ्रेंस ना नेता ओमर अब्दुल्लाए कहु छे के मात्र टीएमसी डीएमकी अने डाबेरियो तेमनो संपूर्णपणे साथ आप्यो हतो. आना सिवाय अन्य कोईए साथ आप्यो न हतो. कुल मिला के 3-4 पार्टियां हैं जिन्होंने हमेशा हमारा साथ दिया होगा. एक डीएमके, एक ममता बैनर्जी टीएमसी, लेफ्ट की दो पार्टियां. इन चार को छोड़ के मुझे पांचवा कोई दिखाइए जिन्होंने कभी भी पूरी तरह से हमारा साथ दिया. तो सही है, बहुत सारे जो नेशनल इश्यूज आए उसमें केजरीवाल जी गायब थे. चाहे एनआरसी का हो, चाहे 370 का मामला हो, और भी ऐसे बहुत सारे इश्यूज थे जिसपे उन्होंने खामोशी अख्तियार कर ली थी या अपने आप को अलग थलग कर लिया था. તો આજ જબ વો વિપક્ષ કે પાસ જા રહે હૈ તો વિપક્ષ તો યે સવાલ કરેગા. દિલ્હીમાં અધિકારીઓની ટ્રાન્સફર અને પોસ્ટિંગનો અધિકાર સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને સોંપ્યો હતો. તેના પછી કેન્દ્ર સરકાર વટહુકમ લાવી હતી. આ વટહુકમને દિલ્હી વિરુદ્ધનો ગણાવીને કેજરીવાલે વિપક્ષી નેતાઓને મળીને રાજ્યસભામાં આના સંદર્ભમાં બિલનો વિરોધ કરવા માટે વિપક્ષનો ટેકો માંગી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી. पिता राजेश पायलट की पुण्यतिथि पर दौसा थी सचिन पायलटे सीधो कांग्रेस हाईकमांड ने संदेश आप्यो छे कि हूं पाछळ हटवानो नथी. राजस्थान ना भूतपूर्व नायब मुख्यमंत्री सचिन पायलटे मुख्यमंत्री अशोक गहलोत पर निशान साधता कहू छे कि दरेक भूल सजा मांगे छे. पिता ने याद करी अने भावुक अंदाज में पायलटे कहू कि तेमनी लड़ाई करप्शन नी विरुद्ध छे. રાજસ્થાનના ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી સચિન પાયલટે દોસામાં પોતાના પિતા રાજેશ પાયલટની પુણ્યતિથિ પર તેમની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. પાયલટે કહ્યું છે કે રાજનીતિ તેમણે તેમના પિતા પાસેથી શીખી છે. સચિન પાયલટે સ્વાભિમાન અને આદર્શોની સામે ક્યારે સમજૂતી નહીં કરવાનો રણટંકાર પણ કર્યો છે. સચ્ચાઈ ઈમાનદારી કા સમર્થન કરના વિપરીત પરિસ્થિતિઓ મેં ભી विपरीत परिस्थितियों में भी सबको डिस्टर्ब कर रहा है. समझौता ना करना ये स्वर्गीय पायलट साहब ने सिखाया है. પિતાને યાદ કરીને ભાવુક અંદાજમાં સચિન પાયલટે કહ્યું છે કે દેશ અને સમાજમાંથી ભ્રષ્ટાચારને મિટાવવાની વાત કરી છે. इसलिए बात रखना मैं समझता राजनीति बहुत जरूरी और बात रखने में मैं जनता की आवाज को सुनता हूं, अपने अंतरात्मा को सुनता हूं और भगवान की असीम कृपा है પાયલટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત પર આડકતરું નિશાન સાધતા કહ્યું છે કે દરેક ભૂલ સજા માંગે છે અને આ ભૂલને પણ સજા મળશે. આપને ખાના આવંટિત કરી દી, ચોરી પકડી ગઈ તો કેન્સલ કરી દી, લેકિન આવંટન તો કી થી ના સબસે બડા ન્યાય દેને વાળા વો નીલી છત્રી વાળા હૈ. આજ નહીં તો કલ ન્યાય મિલેગા મિલેગા ઇસકો રોક. ખાણોની ફાળવણીમાં ગડબડની જ્યારે સચિન પાયલટ વાત કરતા હતા ત્યારે એક તરફ તેમના ટેકેદાર તેમના જયકારા લગાવી રહ્યા હતા અને બીજી તરફ સીએમ અશોક ગહેલોત મુર્દાબાદના સૂત્રો પોકારાયા હતા. મહત્વપૂર્ણ છે કે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી પહેલા પાયલટ કોઈ નવા જૂની કરે તેવી સંભાવના